હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશના પીરિયડમાં ઇંગ્લિશ ગ્રામર લેસન નંબર 6 નો ક્વેશ્ચન નંબર 5 જોઈશું. ક્વેશ્ચન નંબર 4 સુધીના બધા જ ક્વેશ્ચન્સ આપણા સ્વાપોથીમાં કમ્પ્લીટ થઈ ગયા છે. અને તમને અગાઉના વિડીયોમાં જ મેં કહ્યું હતું કે તમે ઇંગ્લિશની ગ્રામરની જે નોટ છે એમાં પૂરા કરી નાખશો. હવે આજે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ છીએ, તો આ પ્રશ્ન પણ તમારે આજે તમારી ગ્રામરની નોટમાં લખી નાખવાનો રહેશે. ચાલો ક્વેશ્ચન નંબર 5 જોઈશું. રેખાંકિત શબ્દોનો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો, એટલે કે તમને આપેલા જે વાક્ય છે એમાં જ્યાં અંડરલાઇન કરી છે એ જવાબ બનવો જોઈએ, એવા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો અહીં ઉદાહરણ જુઓ, મનોજ સેંગ ધ ભજન. બરાબર, મનોજે ભજન ગાયું. તો ધ ભજન એટલે શું, વસ્તુ બતાવે એટલે વોટથી પ્રશ્નાર્થ વાક્ય થશે. તો વોટ પછી એનું સહાયકારક રૂપ ડીડ મૂકવાનું, અને ત્યાર પછી વાક્યના શરૂઆતમાં જે શબ્દ છે એ મૂકી અને આ ક્રિયાપદ છે એનું મૂળ રૂપ મૂકવાનું રહેશે. તો મન વોટ ડીડ મનોજ સિંગ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે આપણે જોઈશું આપણો નંબર 1. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. શેની નીચે અંડરલાઇન છે? અવર પ્રિન્સિપાલ. હવે પહેલા શબ્દની નીચે અંડરલાઇન છે એટલે આપણે હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. હું વેલકમ ધ મેમ્બર્સ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે જોઈશું નંબર 2. ધે ડેકોરેટેડ ધ હોલ. તેઓ હોલને શણગાર્યા હતા, એટલે તેમણે હોલને શણગાર્યા. હવે હોલ એ કંઈક વસ્તુ બતાવે છે અહીં, એટલે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. ચાલો વોટ લખવાનું, ત્યાર પછી સહાયકારક રૂપ ડીડ લખી દેશું, અને પછી વાક્યની શરૂઆતમાં જે છે એને લખવાનું રહેશે. એ કરતા હશે એટલે એને લખવાનું, અને ત્યાર પછી એના પછી શું છે, ડેકોરેટેડ, પરંતુ ડીડ લખશું એટલે ડેકોરેટેડનું મૂળ રૂપ બનશે ડેકોરેટ. એટલે હવે વાક્ય કેવી રીતે વંચાશે જુઓ. વોટ ડીડ જે ડેકોરેટ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. નંબર 3. નેન્સી ડાન્સ્ડ એટ ધ બર્થડે પાર્ટી. હવે નેન્સીની નીચે અંડરલાઇન છે એટલે હુંથી બનશે. હુ ડાન્સ્ડ એટ ધ બર્થડે પાર્ટી, અને હું વાળા વાક્યમાં તો ક્રિયાપદ એમને એમ જ. ચાલો નંબર 4. ધે રીચ્ડ હોમ એટ 6 ઇન ધ ઇવનિંગ. હવે આ સમય બતાવે છે એટલે વેનથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. વેન પછી ડીડ મૂકશું, પછી વાક્યના શરૂઆતમાં શું છે, ધે, એ ધે મૂકશું. હવે રીચ ડ લખ્યું છે પરંતુ ડીડ છે એટલે રીચનું મૂળ રૂપ થશે રીચ, અને પછી હોમ, ખ્યાલ આવી ગયો. વેન ડીડ ધે રીચ હોમ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. નંબર 5. ધ ફાર્મર ગ્રુ વેજીટેબલ્સ. ચાલો અહીં વેજીટેબલ્સ છે એટલે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો વોટ ડીડ પછી ધ ફાર્મર અને ગ્રુનું મૂળરૂપ બનશે ગ્રો, એટલે વોટ ડીડ ધ ફાર્મર ગ્રો, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. નંબર 6. ધ ટીચર રોટ ધ પોએમ. ધ ટીચરની નીચે અંડરલાઇન છે એટલે હુંથી બનશે. હુ રોટ ધ પોએમ, ક્વેશ્ચન માર્ક. નંબર 7. ધે સેટ અંડર અ ટ્રી. અંડર અ ટ્રી એટલે સ્થળ બતાવે, એટલે આપણે વેરથી બનાવશું. વેર પછી સહાયકારક રૂપ ડીડ મૂકશું. ચાલો વાક્યની શરૂઆતમાં શું લખ્યું છે, ધે, એટલે ધે લખશું, અને ધે પછી ક્રિયાપદ શું છે, સેટ, પણ એ ભૂતકાળનું છે અને આપણે ડીડ મૂક્યું છે એટલે સેટનું મૂળ રૂપ સીટ, એટલે શું થશે, વેર ડીડ ધે સીટ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. નંબર 8. વી એન્જોયડ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. ચાલો મ્યુઝિક એટલે વોટથી પ્રશ્ન બનશે. વોટ અને ત્યાર પછી મૂકશું ડીડ. વાક્યની શરૂઆતમાં શું લખ્યું છે, વી, એટલે વી લખશું. એન્જોયડ એનું મૂળ રૂપ છે એન્જોય, અને પછી ઓન ધ સીડી પ્લેયર. વોટ ડીડ વી એન્જોય ઓન ધ સીડી પ્લેયર, ક્વેશ્ચન માર્ક. નંબર 9. સરોજબેન વોશ ધ ક્લોથ્સ. સરોજબેનની નીચે અંડરલાઇન એટલે હુંથી બનશે. હું વોશ ક્લોથ્સ, ક્વેશ્ચન માર્ક. નંબર 10. ધ પ્યુપિલ્સ વેર ઇન ધ લાઇબ્રેરી. ચાલો અહીં પણ પહેલા શબ્દની નીચે લીધી એટલે હુંથી જ બનશે. હું વેર ઇન ધ લાઇબ્રેરી,
क्वेश्चन मार्क। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાંચમો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો। આજે તમારે તમારી ગ્રામરની નોટમાં પાંચમો પ્રશ્ન પણ પૂરો કરી નાખવાનો રહેશે। ચલો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં ગ્રામર લેસન નંબર 7 શીખીશું।